હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ નવ ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર સાત જેનું નામ છે ત્રિકોણ અને આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર નવ આ ભાગની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો ક્વેશ્ચન નંબર પાંચ આ ઉપરાંત આગળના એક થી આઠ સુધીના પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી આ ઉપરાંત ઉદાહરણ નંબર એક થી ત્રણ જોઈ લીધા અને સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના ક્વેશ્ચન નંબર એક થી ચાર સુધીના દરેક દાખલા જોઈ લીધેલા છે તો હજી સુધી જો તમે એકથી આઠ પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકશો આ ઉપરાંત આપણે ધોરણ ગણિત વિષયના ઘણા ચેપ્ટરો જેવા કે બહુપદીઓ છે રેખાઓ અને ખૂણાઓ છે આ ઉપરાંત યામ ભૂમિતિ છે તો આવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન્સ પણ આપણે જોઈ લીધેલા છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે પણ તમે ચેક કરી શકશો તો ચાલો જોઈએ સ્વાધ્ય સાત પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર પાંચ તો જુઓ દાખલાની રકમ આપેલી છે કે કિરણ એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે અને બી એ રેખા એલ પર કોઈ બિંદુ છે તો અહીંયા જુઓ આપણને એક રેખા આપેલી છે એલ તે આ જે ખૂણો છે આખો એ તેનું દ્વિભાજક છે દ્વિભાજક એટલે શું તો શબ્દ જ અહીંયા બતાવે છે કે દ્વિ એટલે બે ભાજક એટલે ભાગમાં વિભાજન કરનાર તો અહીંયા ખૂણો એ છે તેનું રેખા એલ બે સમાન ભાગમાં વિભાજન કરે છે બરાબર અને અહીંયા કહ્યું છે કે બિંદુ બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે તો અહીંયા આગળ કહ્યું છે કે BP અને બી એ B માંથી ખૂણા એની બાજુઓ પરના લંબ છે તો અહીંયા જુઓ બી અને પી તે આ જે બાજુ છે તેના ઉપરનો લંબ છે લંબ એટલે નેવું ડિગ્રીનો ખૂણો બનાવે છે અહીંયા અને તેવી જ રીતે બી છે તે ખૂણા એની આ બાજુ છે તેની સાથે નેવું ડિગ્રીનો ખૂણો બનાવે છે તો અહીંયા કહ્યું છે તો સાબિત કરો કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ એ એટલે કે APB એટલે કે આ નીચેનો ત્રિકોણ તે એક ક્યુ બી એટલે કે ઉપરના ત્રિકોણ સાથે એકરૂપ છે તો એકરૂપ એટલે શું તો કે સમાન આકાર અને સમાન કદ ધરાવે છે તો આપણે કઈ રીતે સાબિત કરીશું તો જોઈએ તો અહીંયા આપણે પહેલા આ બંને ત્રિકોણ છે તેના આ ખૂણાને સરખાવીએ બરાબર તો અહીંયા ત્રિકોણ નીચે કયો આપેલો છે ત્રિકોણ એ પી બી તો અહીંયા લખીએ કે અહીં ત્રિકોણ એ પી બી અને અહીંયા ઉપર કયો ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણ એ ક્યુ બી તો અહીંયા લખવાનું કે ત્રિકોણ એ ક્યુ માં શું આપેલું છે તો કે આ ખૂણો અને આ ખૂણો સમાન છે તો મતલબ કે એ ખૂણો તો અહીંયા લખીએ કે ખૂણો એ બરાબર શું આપેલું છે ખૂણો એ ક્યુ તો અહીંયા લખીએ ખૂણો એ ક્યુ તો અહીંયા કારણ દર્શાવવાનું કે શું છે સમાન ખૂણાઓ શું છે સમાન ખૂણાઓ ત્યારબાદ જોઈએ તો અહીંયા આપણને એક કન્ડિશન આપેલી છે કે કિરણ એલ એ ખૂણા એનો દ્વિભાજક છે મતલબ કે આ અને આ ખૂણો જે બને છે બંને બાજુ તે કેવા છે સમાન છે તો આ અને આ ખૂણાઓને સમાન માપ હોય તો આપણે તેને સરખાવી શકીએ બરાબર તો આ ખૂણો કયો થાય તો ખૂણો ક્યુ એ બી આ ખૂણો અને નીચેના માટે જોઈએ તો ખૂણો પી એ બી આ બંને કેવા છે સમાન તો અહીંયા લખીએ કે ખૂણો પેલા નીચેના ત્રિકોણ માટે લખીએ તો પી એ બી એટલે કે આ ખૂણો તો ખૂણો પી એ બી બરાબર શું થશે અહીંયા ખૂણો ક્યુ એ બી એટલે કે આ ખૂણો તો આ બંને નામ કેવા છે સમાન છે તો અહીંયા લખીએ કે ખૂણો ક્યુ એ બી કારણ શું થશે તો અહીંયા આપેલું છે કે કિરણ એ ખૂણા દ્વિભાજક છે તો જ્યારે આપણને કોઈ વસ્તુ આવી રીતે રકમમાં આપેલી હોય ને તેનો આપણે અહીંયા ઉપયોગ કરતા હોય તો તેને અહીંયા કારણમાં હોય તો આમ લખી શકાય પક્ષ પક્ષ એટલે શું તો કે આ વસ્તુ આપણને રકમમાં આપેલી છે તે જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે બરાબર ત્યારબાદ જોઈએ

કે એકરૂપતા માટેની મુખ્યત્વે પાંચ શરતો હતી તો આ પાંચ શરત કઈ હતી તો પેલી શરત હતી બાજુ ખૂણો બાજુ બાખુબા બીજી શરત કઈ હતી તો કે ખૂણો બાજુ ખૂણો ખૂબ આખું શરત ત્રીજી શરત હતી ખૂણો ખૂણો બાજુ બરાબર અને ત્યારબાદ ચોથી શરત હતી બાજુ 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 અને પાંચમી શરત હતી કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ તો આ પાંચ શરતમાંથી જો કોઈ પણ એક શરતનો અહીંયા ઉપયોગ થઈ શકતો હોય તો એનો મતલબ છે કે આ બંને ત્રિકોણ એપીબી અને એક્યુબી કેવા છે

તેના મુજબ આપણે શું કહી શકીએ કે ત્રિકોણ એપી બી અને ત્રિકોણ એક્યુબી કેવા છે એકરૂપ ત્રિકોણ તો અહીંયા લખવાનું કે અહીં કઈ શરત છે ખૂ ખુ બા ખૂણો ખૂણો બાજુ એકરૂપતાની શરત મુજબ શું થશે તો કે ત્રિકોણ એપીબી ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એક્યુબી ત્રિકોણ એક્યુ બી કેવા થશે એકરૂપ તો એકરૂપ થશે

તો ઓલરેડી આપણે જે પ્રસ્તાવનાનો વિડીયો છે તેમાં પણ આપણે સમજાવેલું હતું કે બે ત્રિકોણ જ્યારે એકરૂપ હોય ત્યારે તેના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય છે તો અહીંયા જુઓ એ અને એક્યુ કેવા છે એકરૂપ ત્રિકોણ તો એ અને એક જ્યારે એકરૂપ ત્રિકોણ હોય ત્યારે એપી બાજુનું માપ અને એક્યુ બાજુનું માપ કેવું હોય સમાન આ ઉપરાંત પી બી બાજુનું માપ અને ક્યુ બી બાજુનું માપ કેવું હોય સમાન આ ઉપરાંત એ બી બાજુનું માપ અને એ બી બાજુનું માપ કેવું હોય સમાન તો અહીં આપણને શું કહ્યું છે કે પી અને ક્યુ તો મતલબ કે આ અંતર અને આ અંતર કેવું છે સમાન છે તેવું સાબિત કરવાનું છે તો આપણે અહીંયા લખી શકીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય તો લખીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી આપણે શું કહી શકીએ તો કે અહીંયા આપણને બીપી બાજુ અને બી ક્યુ બાજુ કેવી છે સમાન છે તેવું કહી શકીએ તો અહીંયા લખવાનું કે બીપી બરાબર બી ક્યુ શા માટે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય છે તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો તો આશા છે કે આ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ